બોર્ડની પૂર્વ તૈયારીના ભાગ સ્વરૂપે એસએસસી બોર્ડની પરીક્ષા માટે અંગ્રેજી વિષય દ્વિતીય ભાષાનું સેક્શન ઈ વિદ્યાર્થીઓને તૈયારી કરવા માટે ઉત્તરવળીમાં લખવા આપેલું છે. એ મુજબ અહીંયા તમે જુઓ છો કે વિદ્યાર્થીના પૂરેપૂરા ગુણ સેક્શન ઈમાં મળેલા છે. આ જે પ્રશ્ન છે તેનું વિભાજન આ રીતે કરેલું હોય છે કે પહેલો પ્રશ્ન હોય છે પેરેગ્રાફ રાઇટિંગ, એના 6 ગુણ હોય છે. એની અંદર બીજો પ્રશ્ન આવે છે એમાં ઈમેલ રાઇટિંગ એના અથવામાં રિપોર્ટ રાઇટિંગ હોય છે, એના 5 ગુણ હોય છે. અને ત્રીજો પ્રશ્ન આવે છે પિક્ચર ડિસ્ક્રિપ્શન હોય છે, એના પણ 5 ગુણ હોય છે. તો વિદ્યાર્થી અહીંયા ત્રણેય પ્રશ્નની અંદર 6, 5 અને 5 આમ કુલ 16 ગુણ મેળવ્યા છે. તો આપણે એનું અવલોકન કરી લઈશું કે તેનું લખાણ કેવું છે. તો અહીંયા તમે જુઓ છો કે ખૂબ જ સુંદર રીતે વાક્યરચનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને દરેક શબ્દ એકદમ સ્પષ્ટ લખેલા છે. સ્પેલિંગની કોઈ પણ ભૂલ જણાતી નથી. પેરેગ્રાફ છે યોગ્ય જગ્યાએ તેણે પાડેલો છે અને જ્યાં જ્યાં પણ એના મુખ્ય પોઈન્ટ્સ હોય તો એ પોઈન્ટ્સને એણે પેન્સિલથી અંડરલાઇન કરેલા છે. તો આમ આ રીતે ખૂબ જ સ્પષ્ટ રીતે એણે લખાણ લખેલું છે, પરિણામે કોઈ પણ ભૂલ ન હોવાને પરિણામે એને 6 માંથી 6 ગુણ મેળવ્યા છે. હવે એ રીતે એનો બીજો પ્રશ્ન હતો ઈમેલ રાઇટિંગ, કે જેની અંદર ડેટ 2ની અંદર ઈમેલ એડ્રેસ લખવાનું હોય છે, ફ્રોમની અંદર લખનાર છે એનું ઈમેલ એડ્રેસ હોય છે. આ રીતે સબ્જેક્ટની અંદર અહીંયા થોડીક એણે ભૂલ કરેલી છે કે જેમાં એણે ઇન્વિટેશનની જગ્યાએ ઇન્વાઇટ કરેલું છે, ઇન્વિટેશન ટુ સેલિબ્રેટ દિવાળી હોવું જોઈએ. ત્યારબાદ સંબોધન કરેલું છે, લખાણ ત્યારબાદ પેરેગ્રાફ પાડીને લખવામાં આવે છે. લખાણની અંદર ક્યાંય પણ કોઈ ભૂલ જોવા મળતી નથી. અહીંયા વેકેશનનું સ્પેલિંગ એણે ખોટો લખેલો છે, જેમાં VACATION લખવાનું હોય છે. ત્યારબાદ આગળ જે લખાણ છે એ બિલકુલ ક્લિયર જોવા મળે છે. અહીંયા આંતરિક કન્ક્લુઝન કરેલું છે. તો આમ વિદ્યાર્થીની માત્ર એક જ ભૂલ છે, તો એક જ ભૂલને બાદ કરતાં એને પૂરેપૂરા માર્ક મળવાપાત્ર છે. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન આવતો હોય છે જે પિક્ચર ડિસ્ક્રિપ્શનને લગતો હોય છે. અહીંયા એણે પિક્ચરનો સબ્જેક્ટ લખેલું છે અ ગાર્ડન. ત્યારબાદ સબ્જેક્ટને અનુસંધાનમાં વાક્ય લખ્યું છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એ ગાર્ડન. તમે જુઓ છો કે અહીંયા એનું લખાણ છે બહુ ક્લિયર છે, અહીંયા ક્યાંક ક્યાંય સ્પેલિંગમાં ભૂલ કરી બેઠો છે. ફાઉન્ટેનનું સ્પેલિંગ છે એ ખોટો લખેલો છે. આપણે અહીંયા દર્શાવ્યું છે કે ફાઉન્ટેનનું સ્પેલિંગ કઈ રીતે થાય છે. એ જ રીતે આગળ જોતાં પણ વાક્યરચનામાં કોઈ ભૂલ જોવા મળતી નથી અને ખૂબ જ સુંદર રીતે એણે વાક્યરચના લખેલી છે. તો આમ આ 5 ગુણનો જે પ્રશ્ન છે એ 5 ગુણના પ્રશ્નમાં આ સ્પેલિંગની ભૂલને બાદ કરતાં એને પૂરેપૂરા 5 ગુણ મળવાપાત્ર થાય છે. તો છેલ્લે આપણે સમઅપ કરીએ તો જોઈએ છે કે એનું લખાણ ખૂબ જ સુંદર હતું. સો વેરી ગુડ હેન્ડ રાઇટિંગ, વેરી નાઇસ રાઇટિંગ. તો વિદ્યાર્થી મિત્રોને આપણે સૂચન કરીએ છીએ કે આ રીતે આપણે લખાણ લખીશું તો ચોક્કસથી આપણને સેક્શન ઈની અંદર વધુને વધુ માર્ક્સ આપણે મેળવી શકીશું.